નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે ચોમિત તન્ના સાથે મિત્રો સુપર 123 સિરીઝના આજના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પરબીડી નંબર 55 લેવાનો છે, બરાબર છે? એટલે આપણે 10મા વીકની શરૂઆત કરી ચૂક્યા છીએ. મિત્રો, 9 વીક સક્સેસફુલી પૂર્ણ થયા છે. તમે સૌ સતત જોડાયેલા છો, પ્રોપર વર્ક કરી રહ્યા છો, બરાબર છે? આમ ને આમ કરતા રહેજો. મિત્રો, એક જ માસ બાકી છે, માત્ર 4 અઠવાડિયાના અમુક ચોક્કસ પરબીડિયાઓ અને 4 વીકલી ટેસ્ટ. ક્લિયર? આપણો બાયોલોજીનો સંપૂર્ણ સિલેબસ ત્યાં સુધીમાં કવર થઈ જશે, બરાબર છે? મિત્રો, વાત કરીએ 55મા પરબીડિયાની, એ પહેલા આપણે ગઈકાલે જે આપણી વીકલી ટેસ્ટ 9 નંબરની હતી તેમાં જે વિદ્યાર્થીઓએ સારું કામ કરીને મોકલેલ છે તે પૈકી આપણા આ ચોક્કસ માપદંડોને આધારે તેમાંથી આપણે બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ આપવાનો છે. ક્લિયર? મિત્રો, તમને ખ્યાલ જ છે કે આપણે જે બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ આપીએ છીએ માત્ર ટેસ્ટના આધારે નહીં, પરંતુ લાસ્ટ વીકના ફૂલ પાવર પેક પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને. એનો મતલબ કે આખા વીક દરમિયાન કેવું કાર્ય કરેલ છે, ત્યારબાદ મેં જે સૂચનો આપેલ છે તેને ફોલો કરેલા છે કે નથી કરેલા, એ ઉપરાંત ટેસ્ટમાં પણ કેવું પરફોર્મન્સ છે, પ્રેઝન્ટેશન કેવું છે, એ દરેક બાબતોને ધ્યાનમાં રાખી અને આપણી 9મી વીકલી ટેસ્ટ માટે અથવા તો જે લાસ્ટ વીક 9મું વીક હતું તેના માટે આ બે વિદ્યાર્થીઓને આજના બેસ્ટ પરફોર્મર ઓફ ધ વીક તરીકે જાહેર કરવામાં આવે છે. ક્લિયર? એ ઉપરાંત મિત્રો, તમને કોઈને કન્ફ્યુઝન ના રહે એટલા માટે એ બંને વિદ્યાર્થીઓની જે આન્સર શીટ્સ હતી એમના ફોટોગ્રાફ્સ અહીં મૂકું છું, તો તેનો પણ તમને અભ્યાસ કરવામાં ખ્યાલ આવી શકે. ઓકે? અને મિત્રો, બીજી વાત, આપણા સૌ તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન અને આપણે તેમને આ ઈ સર્ટિફિકેટ આપી અને તેમનું અભિવાદન કરીએ છીએ. ઓકે? આગળ વાત કરીએ મિત્રો, તો આપણે આપણા સૂચનોને તો ખાસ ફોલો કરવાના છે અને આજના પરબીડિયામાં આપણે એક જ પ્રશ્ન લીધેલ છે. ક્લિયર? મિત્રો, પ્રશ્ન અગત્યનો છે, થોડો મોટો પણ છે, નાના નાના પ્રશ્નોના સમન્વયથી બનેલો છે, પેટા પ્રશ્નોવાળો છે અને ઘણા બધા એમસીક્યુ પણ છે. ક્લિયર? મિત્રો, ચેપ્ટર નંબર 5માંથી પ્રશ્ન સિલેક્ટ થયેલ છે. પ્રશ્ન લખીએ, દૈહિક અને રંગસૂત્રીય અનિયમિતતાઓ ઉદાહરણ સહિત સમજાવો. ક્લિયર? મિત્રો, 5 ગુણનો પ્રશ્ન છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીં તમારે દૈહિક અને લિંગી રંગસૂત્રીય અનિયમિતતાઓ દર્શાવવાની છે. ક્લિયર? શરૂઆતમાં તમારે લિંગી અને દૈહિક રંગસૂત્રો કેટલા હોય, કઈ કઈ જોડીમાં હોય અને તેમાં અનિયમિતતા થાય તો કેવા કેવા કારણોને કારણે થતી હોય અથવા તો ક્યાં ક્યાં અનિયમિતતાને કારણે સિન્ડ્રોમ્સ ઉત્પન્ન થતા હોય એ માહિતી આપશો, તેના તમને 2 ગુણ પ્રાપ્ત થશે. ત્યારબાદ મિત્રો, તમારે દૈહિક રંગસૂત્રીય ખામી છે તેમાં એક ચોક્કસ ઉદાહરણ વિશે સમજાવવાનું થશે અને તે છે ડાઉન સિન્ડ્રોમ, બરાબર? તો આ ડાઉન સિન્ડ્રોમમાં જે દૈહિક રંગસૂત્રીય ખામી છે એના વિશેની ટૂંકમાં માહિતી આપશો તો તેનો તમને 1 ગુણ પ્રાપ્ત થશે. ત્યારબાદ જે લિંગી રંગસૂત્રીય ખામી છે તેમાં તમારે 2 ઉદાહરણ આપવાના થશે. એક છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ અને એક છે ટર્નર સિન્ડ્રોમ. એ બંને વિશે ટૂંકમાં માહિતી આપશો, ચોક્કસ લક્ષણો દર્શાવશો તો એમનો પણ 1-1 ગુણ પ્રાપ્ત થશે, બરાબર છે? ટૂંકમાં સૌ પ્રથમ તમે જે સામાન્ય સૂચનો કે સામાન્ય માહિતી દર્શાવશો તેના 2 ગુણ અને આ દરેકે દરેક વિભાગના ઉદાહરણ સાથેના 1-1 ગુણ. પરંતુ મિત્રો, ખાસ જ્યારે આ પ્રશ્ન અલગથી પેટા પ્રશ્નો તરીકે પૂછાતો હોય ત્યારે ડાઉન સિન્ડ્રોમ વિશે નોંધ લખવાના 2 ગુણ, ટર્નર સિન્ડ્રોમના પણ 2 ગુણ અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમના પણ 2 ગુણ તરીકે પ્રશ્ન પૂછાય, બરાબર છે? આ તો આપણે કમ્બાઈન કરેલો છે એટલે ટૂંકમાં આપણે 5 માર્કના પ્રશ્ન તરીકે લખેલ છે. ક્લિયર? આગળ વાત કરીએ મિત્રો, તો આ પ્રશ્નોમાં જે નીટ ગુજકેટ માટે કામના પ્રશ્નો છે તેમની સૂચિ પણ અહીં બાજુમાં દર્શાવું છું, તો તે પણ ખાસ લખી લો. ઓકે? અને મિત્રો, આગળ વાત કરીએ તો તમારા માટે પ્રેક્ટિકલ્સના વિડીયો પણ શરૂ કરેલ છે. એક વિડીયો આજે અપલોડ થઈ ગયેલ છે, તો તેનો પણ ખાસ અભ્યાસ કરતા રહેજો, તમારા બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો અને બોર્ડની પરીક્ષામાં તમારા પ્રેક્ટિકલ્સના માર્ક પણ અગત્યના છે, બરાબર છે? તો એ બાબતે તમને હું હેલ્પફુલ થઈ શકું એટલા માટે વિડીયો શરૂ કરેલ છે, તો તે પણ પ્રોપરલી જોઈ અને તૈયારી કરતા રહેજો. ક્લિયર? મિત્રો, આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા પરબીડિયામાં નવા પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.